हेलो क्लास, जे लास्ट लेक्चर हतो एमां आपणे पेज नंबर 3 सुधी भण्या, एक्टिविटी 2 सुधी। हवे आजे आपणे पेज नंबर 4 थी एक्टिविटी 3 थी आपणा लेक्चरनी शरूआत करीए। एक्टिविटी 3 छे रीड द डायलॉग्स एंड परफॉर्म धेम। तो जे डायलॉग्स आपेला छे, 3 चित्र आपेला छे, 3 पेरेग्राफ आपेला छे, त्रणेयमां अलग अलग 2 व्यक्तिओ वच्चे वार्तालाप आपेलो छे जेना द्वारा आपणे समजूती मेळवीए। इन ध कॉम्प्यूटर रूम ब्रेकेट में आयु है। इन ध कॉम्प्यूटर रूम एट्ले कि कॉम्प्यूटर रूम में मैत्री एवं कहे, प्लीज क्लोज द डोर, मेहरबानी कर दरवाजो बंद राख। क्लोज एट्ले बंद। मेहरबानी करीने दरवाजो बंद राखो। क्लोज एंड बंद डोर एटले दरवाजो। दीस इज एन एसी रूम। आ केवो रूम छे? एसी वाळो, एटले ठंडी लागे दरवाजो खुल्लो होय तो। तो आ एसी वाळो रूम छे, तो मेहरबानी करीने दरवाजो बंद राख। तो मैत्रीनी जे फ्रेंड छे तनु एवुं कहे छे, यस बट द विंडो इज ओपन। हाँ पण विंडो, विंडो एटले बार। बारी तो खुली छे। मैत्री ओके छे, प्लीज क्लोज इट टू। हाँ तो तेने पण बंद करी दे। तनु ओके छे, ओके आई विल गो एंड क्लोज इट। ठीक छे, हूँ जईश अने एने बंद करी दईश। आज एक पेरेग्राफ छे, तमे बुक में जोई शको छो। पहला पेरेग्राफ नी बाजू में जे चित्र आपेलुं छे एनो वार्तालाप अहींया पूरो थाय छे। हवे बीजो वार्तालाप छे, किंजू इज द प्रोजेक्ट रेडी विथ यू। किंजो कहे छे के तारा हाथ में जो प्रोजेक्ट आपेलो छे रेडी एटले तैयार थई गयो। मैत्रीओ कहे छे, यस इट इज इन माय पेन ड्राइव। हाँ थई गयो, पण मारी जे पेन ड्राइव छे, तमे जोई हशे कि कॉम्प्यूटर के फोन में आपणे लगावता होईए छे, घणी बधी वस्तुओनो संग्रह एमां थई शके छे। तो जे पेन ड्राइव छे एमां छे मारो प्रोजेक्ट। तो काउस में जे लखेलू छे वाचे, शी ओपन्स हर बेग एंड लुक्स फॉर ध पेन ड्राइव। शी ओपन्स, ते जे छे ए खोले छे। शू खोले छे? हर बेग, तेनू बेग। एंड लुक्स फॉर, लुक्स फॉर जोवू। लुक एटले जोवू। अरे अहींया लुक्स फॉर छे तो तेना माटे, शेना माटे बेग खोलीने जोवे छे? पेनड्राइव माटे। पेनड्राइव माटे ए बेग खोलीने जोवे छे। तो एवुं कहे छे, ओ देर इज नो पेनड्राइव इन माय बेग। जे पेनड्राइव छे ए मारा बेगमां नथी। तो एम कहे छे, आई केन डाउनलोड इट फ्रॉम माय मेल। तो पेनड्राइव जे छे मारा बेगमां नथी, પણ જે મેઇલ આપણે જોયું હશે, જીમેઇલ ને એવું જે મેઇલ હોય એમાંય પ્રોજેક્ટ જો સચવાયેલો સેવ થયેલો હોય તો એમાંથી હું ડાઉનલોડ એટલે ફરીથી મારા પાસે લઈ શકીશ। કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ। તો જે મૈત્રી છે એની ફ્રેન્ડ કિંજુને એવું પૂછે છે કે વિલ યુ પ્લીઝ, શું તું મને ગીવ મી, આપીશ યોર પેન ડ્રાઈવ, તારી પેન ડ્રાઈવ। કિંજુ તું મને તારી પેન ડ્રાઈવ આપીશ? તો કિંજુ શું કહે છે, સોરી મને માફ કરજે, આઈ કાન્ટ, હું આપી શકીશ નહીં, આઈ એમ યુઝિંગ ઇટ નાઉ। યુઝિંગ, યુઝ એટલે વાપરવું। હું અત્યારે તેને વાપરી રહી છું। આઈ વિલ ગીવ ઇટ ટુ યુ, હું તને આપીશ, આફ્ટર ધ રિસેસ, જ્યારે રિસેસ પૂરી થઈ જશે એના પછી હું તને મારી પેન ડ્રાઈવ આપીશ। તો અહીંયા જે સેકન્ડ પિક્ચર છે, સેકન્ડ પેરેગ્રાફ સાથે સેકન્ડ પિક્ચર, એ અહીંયા વાર્તાલાપ પૂરો થાય છે। હવે એવું કહે છે, ડ્યુરિંગ ધ રિસેસ, રિસેસ દરમિયાન મૈત્રી, લુક હિયર માય ન્યુ લંચ બોક્સ। મૈત્રી એને પોતાનો નવો લંચ બોક્સ બતાવે છે। કોને? તો કિંજુને। કિંજુ એવું કહે છે, કેન આઈ સી ઇટ, શું હું એને જોઈ શકું છું? મૈત્રીઓ કહે છે, ઓફકોર્સ, હા બટ આફ્ટર લંચ, પરંતુ લંચ
જમી લઈએ પછી કમ જોઈન મી તું પણ મારામાંથી જા મને જોઈન કર એવું કહે છે તો જે એક્ટિવિટી 3 છે એનો એ પાર્ટ અહીં પૂરો થાય છે સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ હમણાં જ મેં વાત કરી
કે આપણે સ્ટમ્પ્સ નથી તો સ્ટમ્પ્સની બદલે આપણે ખુરશીનો ઉપયોગ કરશું. સ્ટમ્પ્સની બદલે આપણે ખુરશીનો ઉપયોગ કરશું. અગેન ટીચર સેઝ ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ, ખૂબ સરસ વાત છે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ સમવન, કોઈ એકે શુડ લાવવું જોઈએ, બ્રિંગ કોઈ એકે લાવવું જોઈએ બોલ અને બેટ, કોઈ એક વ્યક્તિએ બેટ અને બોલ પણ લાવવું જોઈએ. સ્ટમ્પની વ્યવસ્થા થઈ ગઈ છે, હવે વાત રહી બેટ બોલની. તો જસવંત એવો જવાબ આપશે કે સર, ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. જસવંત એવું કહે છે કે આપણી પાસે એક બોલ અને એક બેટ છે. ક્યાં છે? સ્ટોર રૂમ, આપણો જે સ્પોર્ટ્સ રૂમ છે, સોરી, એમાં. તો થર્ડ જે આપણું આવશે એવું આવશે, સર, ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. અગેન ટીચર એવું કહે છે, હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. તો હવે હુ વિલ બ્રિંગ, કોણ લાવશે ગ્લોવ્સ એન્ડ, હાથમાં પહેરવાના મોજા અને હેલ્મેટ. તો હવે ગ્લોવ્સ અને હેલ્મેટ કોણ લાવશે? તો ક્લૂઝમાં જુઓ તમે, ક્યાંક ગ્લોવ્સ અને હેલ્મેટની વાત કરવામાં આવી હતી. ચોથું જે સેન્ટેન્સ છે એમાં એવું આવશે, વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. ચોથા સેન્ટેન્સમાં આવશે એવો રિપ્લાય કોણ આપશે? નીતિન. નીતિન એવું કહે છે, વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આપણે ગ્લોવ્સ અને હેલ્મેટની જરૂર નથી, કારણ કે આપણે ટેનિસ બોલથી રમશું. ટેનિસ બોલની ખાસિયત છે એટલો બધો સોફ્ટ આવે. સિઝન બોલ હોય જે ક્રિકેટનો, સિઝન બોલ તો કોઈને મારો તો એ વાગી જાય, તો હેલ્મેટ અને ગ્લોવ્સની જરૂર પડતી હોય છે. પરંતુ ટેનિસ બોલમાં એવું થતું નથી. ટેનિસ બોલ ગમે એટલો પછી તમે જાણી જોઈને કોઈને મારો તો વાગી, તે એવું નથી કે ન જ વાગે, પણ ટેનિસ બોલ સિઝન બોલ જેટલો વાગતો નથી. ટીચર એવું કહે છે, ધેટ્સ કરેક્ટ, સાચી વાત છે. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર? તો હવે અમ્પાયર કોણ બનશે? તો લાસ્ટ એક આપણી પાસે ક્લુ રહ્યું, તો મનોજ એવો રિપ્લાય આપે છે, સર, આઈ થિંક મગનભાઈ. મને એવું લાગે છે કે મગનભાઈ ધ મિડ ડે મિલ, આપણું જે બપોરનું જમવાનું બનાવે છે, એ રસોઈયા ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. ક્રિકેટના ખૂબ મોટા પ્રશંસક છે. હી કેન બી ધ અમ્પાયર, એ અમ્પાયર બની શકશે. તો આપણું પાંચમું સેન્ટેન્સ અને આમાં પણ પાંચમું છે ક્લુ, એ આપણો જવાબ આવશે. તો મનોજ એવું કહે છે, સર, આઈ થિંક મગનભાઈ. ધ મિડ ડે મિલ કુક. He can be the umpire. ફરી એકવાર આપણી બ્લેન્ક્સ પર નજર કરીએ.
Sir, we will use a chair in a place of stumps. Sir, there is a ball and a bat in our sports room. Fourth, जो आपने जो sentence चाहिए एनी बाजू. We don't need gloves and helmet. We will play with a tennis ball. Sir, I think Magan Bhai, the midday meal cook, is a big fan of cricket. He can be the umpire. Okay? तो आ हती आपनी activity 3 नो बी पर. हवे आपने जे छे आगळ વધીશું તો આપણે હવે જોઈએ એક્ટિવિટી 4. एक्टिविटी 4 छे टेस्ट द वेस्ट. આજે એક્ટિવિટી છે એમાં તમે જોઈ શકો છો કે એમાં લખેલું છે કે રીડ ધ સ્ટોરી. વાર્તા વાંચો. પેજ નંબર 6 टेस्ट द बेस्ट. हूँ अहीं वाँचू छूँ. आपणे जे अघरा शब्द हशे एनी माहिती मेळवता जशुं अने पाठ आगळ समझता जशुं. द महाराजा ऑफ ट्रेवनकोर ऑर्डर्ड अ ह्यूज डिनर. ट्रेवनकोर कोई एक राज्य छे एना महाराजा छे ऑर्डर मंगावे छे अ ह्यूज डिनर खूब मोटो डिनर रात्रि भोजन. तो एक पछी एक शब्द जोईए ऑर्डर. ट्रेनकोर स्टेट छे राज्य छे एना महाराजा रात्रि भोजन खूब मोटो रात्रि भोजन मंगावे छे. दैट वॉज फॉर मेनी इम्पोर्टेंट गेस्ट. मेनी घणा बधा. ઘણા બધા મહેમાનો માટે રાત્રિ ભોજન મંગાવે છે. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. માટે જે મહારાજા છે પર્સનલી પોતે જ કેમ ટુ ધ કિચન. કિચનમાં એટલે કે રસોડામાં આવે છે. હી વોન્ટેડ બેસ્ટ ડિશિઝ. એવું ઈચ્છે છે બેસ્ટ એટલે સારામાં સારી ડિશિઝ એટલે વાનગીઓ. એવું ઈચ્છે છે કે આપણા જે મહેમાનો આવેલા છે એના માટે સારામાં સારી વાનગીઓ બને. ધ કુક વોઝ બિઝી. જે રસોયા છે કુક એટલે રસોયા. વોઝ બિઝી. બિઝી એટલે વ્યસ્ત હોવું. તો જે તે દિવસે જે રસોઈ બનાવતા હતા જે મહારાજાની હંમેશા રસોઈ બનાવે છે એ જે રસોઈયા હતા એ તે દિવસે વ્યસ્ત હતા એના કામમાં વૈદ્ય મહારાજા. કેમ? તો જ્યારે મહારાજા રસોડામાં પ્રવેશ કરે છે
અને કહેવા આવે છે કે આપણે ઘણા બધા મહેમાનો છે અને ખૂબ સારામાં સારી બહુ જ સરસ વાનગીઓ આપણા મહેમાનોને મળે તો એના માટે સોરી માનેથી મિસ્ટેકમાં સ્પેલિંગ ખોટો થઈ ગયો હતો તો એને સારામાં સારી વાનગીઓ મળે એવું કહેવા માટે રસોડામાં પ્રવેશ કરે છે પણ જ્યારે જે રસોઈયા હતા ત્યારે તે વ્યસ્ત હતા એમના કામમાં તો હવે કૂક હવે એનું ધ્યાન જાય છે પેજ નંબર 7 ઉપર કૂક એવું કહે છે વેલકમ માય લોર્ડ એવું કહે છે કે પધારો મહારાજા આઈ એમ હેપી ટુ સી યુ હિયર મને ખુશી થઈ તમને અહીંયા જોઈને ટુ સી યુ તમને જોઈને એવું કહે છે કે મને તમને જોઈને ખૂબ આનંદ આવ્યો કિંગ એવું કહે છે યોર ડિશ સ્મેલ્સ રિયલી ગુડ સ્મેલ્સ એટલે સુગંધથી સ્મેલ એટલે સુગંધ મહારાજ એવું કહે છે તારી જે વાનગીઓ છે એ ખરેખર સુગંધમાં બહુ સરસ છે કૂક એવું કહે છે થેન્ક યુ યોર મજેસ્ટી કૂક એવું કહે છે તમારો આભાર મહારાજા કિંગ કાઉન્સમાં લખેલું વાંચું છું પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઓફ ધ બાસ્કેટ હવે પોઇન્ટિંગ એટલે હાથ વડે ઇશારો કરીને આપણે પોઈન્ટ આઉટ કરીએ આપણે કોઈ વ્યક્તિને બતાવવા હોય તો ઘણા બધા હોય તો એમ કે પહેલાં રહ્યા તે પોઇન્ટિંગ ના તરફ ઇશારો કરીને આંગળી દ્વારા ઇશારાથી સ્ક્રેપ્સ વધારાનો જે કચરો છે બાસ્કેટ એટલે છાપડીમાં છાપડીમાં જે વધારેલું જે વધારાનું શાક સુધારેલું છે એની બાજુ આંગળીથી ઇશારો કરીને કહે છે વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ પેલા બાસ્કેટમાં શું છે કૂક એવું કહે છે દેટ ઇઝ અ વેજીટેબલ વેસ્ટ વેજીટેબલ એટલે તમને મતલબ ખબર જ હશે પણ છતાં લખું છું વેજીટેબલ એટલે શાકભાજી વેસ્ટ એટલે વધારાનું કૂક જે છે એવો જવાબ આપે છે કે પેલું જે છાપડું છે એમાં જે વધારાનું શાકભાજી છે એ મૂકેલું છે આઈ વિલ થ્રો ઇટ અવે થ્રો એટલે ફેંક દે અવે એટલે દૂર કૂક એવું કહે છે કે હું જે આ વધારાનું વેજીટેબલ છે એને દૂર ફેંકી દઉં કિંગ એવું કહે છે નો નો ના ના યુ કેન નોટ વેસ્ટ ઓલ ધી વેજીટેબલ્સ તું આ બધું શાક ફેંકી શકે નહીં ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ ફાઇન્ડ એટલે શોધવું ફાઇન્ડ એટલે શોધવું વે એટલે રસ્તો તું કોઈ એવો રસ્તો ગોત કે એને ફરી વાર વાપરી શકાય હવે આપણને ખબર જ છે કે આપણે જે શાક સુધારેલું હોય તો એ વધારાનું જે હોય એમાંથી જે છિલકા નીકળ્યા હોય જે ચાલ નીકળી હોય એટલે આપણે ફેંકી જ દેતા હોય છે તો રાજા કેવી વાત કરે છે અહીંયા કે હવે એનો રસ્તો તું ગોત કે આપણે તેને ફરી વાર યુઝ કરી શકીએ હવે રાજા આવડો મોટા સ્ટેટ ન હોય તો એને આપણે હા કહેવી જ પડે કે હા હું એવું કરીશ તો કૂક પણ અહીંયા એ જ કહે છે કૂક એવું છે કૂક એવું કહે છે શ્યોરલી આઈ વિલ હા હું એનો યુઝ કરીશ તો આ જે લેસન છે એને આપણે અહીંયા અધૂરો રાખીએ છીએ ફરી પાછા જ્યારે મળીએ ત્યારે પેજ નંબર 7 જ્યાંથી આપણો આ પાઠ બાકી છે એને શીખવા માટે પ્રયત્ન કરશું ત્યાં સુધી તમારે ઘરે પોતાની રીતે આ જે પાઠ અત્યાર સુધી મેં સમજાવ્યો જે ડાયલોગ છે પેજ નંબર 6 થી જે 7 બે
સંવાદ જે છે રાજા અને રસોઈયા વચ્ચેના એનું ગુજરાતીમાં તમારે એઝ અ હોમવર્ક